गुड मॉर्निंग गुजरात, नमस्कार। गई काले समाचार मळ्या के पेपर फोड़वा वाला, पेपर खरीद वेचाण वाला के जेटली पण परीक्षाओनी अंदर गेरेजी थयो होय एने बहार काढवा वाळो एक युवा युवराज से जाडेजा के वर्षोथी लड़ी रह्यो छे गुजरातनी अंदर गुजरातना विद्यार्थीओना हित माटे, गुजरातना युवाओ माटे, गुजरातना ए भविष्यना क्लार्को होय, भविष्यना पोलीस वाळा होय, ભવિષ્યના પટાવાળા હોય કે ભવિષ્યના શિક્ષકો હોય, એ બધા માટે એક વિદ્યાર્થી નેતા જે વર્ષોથી લડી રહ્યો છે, નામ છે યુવરાજસિંહ જાડેજા। ખૂબ જ સરસ ફાઇટ આપી રહ્યો છે। ગઈકાલે એવો સમાચાર મળ્યા કે ભાઈને પોલીસ ધરપકડ કરીને લઈ ગઈ છે। સારી વસ્તુ છે ને, આ કઈ નવું બી નથી। ગુજરાતની અંદર જેટલા પણ લડવા વાળા લોકો છે, બોલવા વાળા લોકો છે, અવાજ ઉઠાવવા વાળા લોકો છે, સત્ય જગ જાહેર બોલવા વાળા લોકો છે, એના માટે આ વસ્તુ કોમન છે। ઉબાટો થઈ રહ્યો છે અત્યારે, યુવરાજસિંહને બહાર કાઢો, યુવરાજસિંહને મતલબ ના કરી શકો, આવું બધું ચાલી રહ્યું છે। પણ ક્યાં આગળ? પોતાના ઘરની અંદર એક પણ વ્યક્તિ પોતાનું ઘરમાંથી બહાર નીકળીને આ યુવાની મદદે આવી નથી રહ્યો, ના બોલી રહ્યો છે, ચૂપચાપ બોલી રહ્યો છે, અંદર ખાને બોલી રહ્યો છે, સોશિયલ મીડિયામાં બોલી રહ્યો છે। લાખો યુવાઓ વ્યક્તિ માટે આ યુવો લડ્યો છે। આજે એની પર મેં હમણાં એસપી સાહેબનું નિવેદન સાંભળ્યું, મયુર ચાવડા સાહેબ ગાંધીનગરના કહી રહ્યા હતા કે યુવરાજસિંહે પોલીસ ઉપર ગાડી ચડાઈ જેવું સંગીત જુર્મ કર્યો છે, એટલે 307 કંઈક લગાવવાની વાત અંદર કંઈક કરી રહ્યા હતા કલમની, પોલીસને રોકવા, પોલીસ સાથે છેડખાડી જેવા વર્તન, અસભ્ય વર્તન જેવા એમને ગુનો કર્યો છે। તો હું એસપી સાહેબને પણ એક સવાલ પૂછું, સાહેબ આ યુવરાજસિંહ પોલીસને મારવા માટે ત્યાં આગળ આવ્યા હતા? એક સવાલ એક ગુજરાતના સામાન્ય નાગરિક તરીકે હું પોલીસને પૂછું છું કે લાગે છે કે યુવરાજસિંહ ગાડી લઈને પોલીસ ઉપર ચઢાઈ દેવા માટે ત્યાં આવ્યા હતા? શરમજનક છે, શરમજનક છે। એક વ્યક્તિ જે ખોટાઓને બહાર કાઢી રહ્યો છે, ખોટાઓ જે લોકો જે ચોરી કરી રહ્યા છે, ગેરરીતિ કરી રહ્યા છે, પેપર ફોડી રહ્યા છે, લોકોને ઉજાગર કરી રહ્યો છે, એ વ્યક્તિ ઉજાગર કરનાર વ્યક્તિને તમે જેલમાં નાખી રહ્યા છો। આનાથી શું મેસેજ ગુજરાતના લોકોની અંદર કે ગુજરાતની પ્રજાની અંદર આવશે કે સાચાનો જમાનો રહ્યો નથી, સાચા માટે ક્યારે બોલવું નહીં, સાચા માટે ક્યારે અવાજ ના ઉઠાવો, સાચા બનીને ક્યારે તમારે ફરવું નહીં, ખોટાનો ક્યારે જગજાહેર વિરોધ ના કરવો, ચૂપચાપ ખોટું હોય તો સહન કરી લેવું, તમારી પર અત્યાચાર થાય તમારે આંખો બંધ કરી લેવાની, તમારી પર તકલીફો પડે તો તમારે આંખો બંધ કરી લેવાની, સરકાર ગમે તેટલું ખોટું કરે તમારે આંખો બંધ કરી લેવાની, આ મેસેજ આપવા માંગો છો? સવાલ પૂછું છું સીધો કે લાગે છે કે યુવરાજસિંહ પોલીસ ઉપર ગાડી ચડાવવાના ઈરાદાથી ત્યાં ગાંધીનગર આવ્યા હતા? કેસ શું કે કેવો બની રહ્યો છે? યુવરાજસિંહ બુટલેગર છે, યુવરાજસિંહ દારૂનો ધંધો કરે છે, યુવરાજસિંહ કે ગેમ્બલિંગ કરે છે, ચરસ અફીણ કે પાકિસ્તાનથી આવેલો વ્યક્તિ છે, એવું લાગે છે? શરમ આવી જોઈએ, આવા કેસો કરતા પણ શરમ આવી જોઈએ। અરે યાર છોડો, કદાચ મેં બોલવા જેવા શબ્દો નથી રહ્યા, પણ શરમ મને વધારે એ આવી રહી છે કે જેના માટે લડે છે એ લોકો આજે કોઈ નથી બોલવા તૈયાર। શરમ આવી જોઈએ તમને, તમને જો લાગે છે, તમે જો એલઆરડી ના યુવા છો, કે તમે જો એસઆરપી ના છો, કે તમે શિક્ષક ના છો, કે વોટએવર, તમે જે પણ ભરતીની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા, જેટલા પણ પેપર ફૂટ્યા એના માટે યુવરાજસિંહે અવાજ ઉઠાવ્યો, તમારા માટે અવાજ ઉઠાવ્યો અને તમે ચૂપચાપ છો, તો આ શરમજનક છે, લાગે છે? એક યુવરાજસિંહને જેલમાં નાખશે, લાગે છે બીજો કોઈ યુવરાજસિંહ પેદા થશે? આ દમનગીરી જોઈને, આ સિસ્ટમ જોઈને, આ અત્યાચાર જોઈને બીજો કોઈ યુવા લડવા વાળો તૈયાર થશે એવું લાગે છે? મને તો નથી લાગતું ભાઈ। કદાચ આજે યુવરાજસિંહ છે, કાલે મહીપતિ ચૌહાણ હશે। આ વાત મારા યાદ રાખજો, મારા શબ્દો યાદ રાખજો, મારો વિડીયો આટલી સ્ક્રીનશોટ આટલો રેકોર્ડિંગ કરી રાખજો કે આજે ગઈકાલે જે યુવરાજસિંહ હતો, આવતીકાલે આ મહીપતિ ચૌહાણ હશે। મહીપતિને પણ જેલમાં નાખશે ભવિષ્ય, એ શું તું બનાવે છે? કાલે એવું પણ હશે કે મહીપતસિંહ પોલીસ વાળા પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરે તો મહીપતસિંહને જેલમાં નાખી દીધા, દારૂની બે બોટલો મારા ગાડીની અંદર પકડાઈ જાય, મૂકી દે, મહીપતસિંહ દારૂનો ધંધો કરતા હતા, ચરસ ગાંજો મારા ગાડીમાં નાખી દે, મહીપતસિંહ ચરસ ગાંજો વેચતા હતા, એટલે કઈ બી એવું નાખીને કેસ જ બનાવ્યો છે।
કાલે મહી પછી પણ જેલમાં હશે અને પ્રજા જો ચૂપચાપ સહન કરશે પ્રજા આ ચૂપચાપ બધું જોતી રહેશે તો મને નથી લાગતું કે ભવિષ્યની અંદર કોઈ આંદોલનકારી વ્યક્તિ કે કોઈ લડવા વાળો વિલ્લો કે જે બીજા માટે હક માટે અવાજ ઉઠાવવાનો વ્યક્તિ આપણા ગુજરાતની અંદર પાસે કોઈ નહીં બાકી એટલી તો આશા કમસે કમ અમે પણ રાખીએ અમે જો લડીએ છીએ બીજાના માટે આંદોલન કરીએ છીએ બીજાના માટે અમારા પર કેસો સહન કરીએ છીએ બીજાના માટે અંદર કોર્ટમાં જઈએ છીએ બીજાના માટે ગાળો ખાઈએ છીએ બીજાના માટે અમે મતલબ વેઠી રહ્યા છીએ અને બીજાના માટે દુશ્મનાવટ કરી રહ્યા છીએ તો અમારો એટલો તો હક છે કે અમે જયારે તકલીફમાં હોઉં ત્યારે એ આમ પ્રજા એ જનતા કે જેના માટે અમે બોલ્યા હતા કે જેના માટે અમે લડ્યા હતા એ અમારા માટે કમસે કમ બહાર નીકળે એટલી તો આશા રાખીએ બહાર નીકળે આજે જો એ યુવરાજ સિંહ એકલો પડી ગયો ભાઈ બીજો કોઈ યુવરાજ ગુજરાતની અંદર નહીં આવે લખી રાખજો મારા સામે આજે વાત શરમજનક છે પણ છતાં એટલે બોલવી પડે છે કે દુઃખ થઈ રહ્યું છે ગુજરાતની અંદર સાચું બોલવા વાળા અને લડવા વાળા હવે કેટલા રહ્યા છે ફરી લો આખું ગુજરાત ફરી લો બધા ગામડાઓ ફરી લો બધા શહેર ફરી લો કેટલા લોકો તમને મળશે જે બીજા માટે બોલી રહ્યા છે બીજા માટે લડી રહ્યા છે કે બીજા માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને જે રડ્યા ખડ્યા જે વધ્યા ઘટ્યા એ લોકો જો આવી રીતે પૂરા થઈ ગયા ને સાહેબ ફિનિશ પછી કોઈ આશા ના રાખતા કે તમારા માટે કોઈ અવાજ ઉઠાવવા વાળું પેદા થાય કે તમારા માટે કોઈ અવાજ ઉઠાવે કે તમારા માટે કોઈ બોલે હજી સમય છે લુખાઓની લુખાગીરી બહાર કાઢવાનું અભિમાનીઓનું અભિમાન ઉતારવાનું સાચી રાષ્ટ્રભક્તિ સાચી દેશભક્તિ શું છે એ સમજવાનું હજી પણ સમય છે સમય ગયા પછી અફસોસ થશે આવનારી પેઢીઓ તમને ગાળો બોલશે કે અમારા વંશજો નપુંસક હતા અમારા વંશજો નપુંસક હતા એમની નપુંસકતાને લીધે આજે અમે આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે એ ગાળો તમને આવનારી પેઢી આપવાની છે યાદ રાખજો બસ વધારે કઈ નથી કહેતો હું યુવરાજ સિંહની સાથે છું હું યુવરાજ સિંહના સમર્થનમાં છું હું એ તમામ વ્યક્તિના સમર્થનમાં છું જે સત્ય માટે લડે છે જે બીજાના હિત માટે લડે છે લોકોના કામ માટે લડે છે લોકોની પડતી તકલીફો માટે લડે છે હું એ તમામ વ્યક્તિની સાથે છું જીવીશ ત્યાં સુધી હું પણ જેલમાં જવા તૈયાર છું રાહ જોઉં છું તમારા નહીં કે તમે આ લડતની અંદર કેટલો સહકાર આપો છો એની રાહ જોઈને બેઠો છો ખૂબ શેર કરજો લોકોને મોકલજો લોકોને કહેજો કે લડવા વાળા હવે બહુ ઓછા રહ્યા છે સહકાર આપજો ધન્યવાદ.